ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહ દ્વારા નલિયા સહિતના ગામોમાં ચેકિંગ કરાયું હતું, જેમાં નલિયાની મુખ્ય બજારોમાં એસપી દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરી સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરાયું હતું. તો એસપીએ જણાવ્યું હતું કે બજારોમાં સારી રીતે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું હજી લોકો કાળજીપૂર્વક અમલ કરે તો ચોક્કસ આપણે કોરોનાને મહાત આપવામાં સફળ જશું. તો અન્ય કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવાની જરૂર હોવાથી તેઓએ જણાવ્યું હતું. સાથે નલિયા પીએસઆઈ વીબી ઝાલા તેમજ નલિયા સીપીઆઈ વાયએન લેઉવા વડે ઉપસ્થિત રહ્યા હતા. રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 70, અબડાસા, કચ્છ. કોરોનાનું અત્યારે જે આપણે મહામારી ચાલી રહી છે અને કોરોનાની ગાઈડલાઇન સરકારશ્રીએ બહાર પાડી છે, તોનું અમલ કેટલું થાય છે અહીંયા એ જોવા માટે આપણે હું નલિયાની મુલાકાત લીધી હતી અને અહીંયા મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરી હતી અને આજે ખૂબ જ સંતોષ થયો અહીંયા આવીને. લોકો તરફથી જે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, સ્વયંભૂ લોકો માસ્ક બાબતમાં ખાસ કરીને બહુ ગંભીરતાથી એને લઈ રહ્યા છે અને પાલન પણ કરી રહ્યા છે, એ ખૂબ સરસ વાત છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થઈ રહ્યું છે, બટ આપણે અત્યારે આમાં થોડુંક વધુ આપણા સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતમાં ધ્યાન રાખીએ. 6 ફીટનું જે અંતર હોવું જોઈએ એને પણ ગંભીરતાથી પાલન કરીએ તો 100% આમાં નલિયા જે ગામ છે એ કોરોના એ મહામારીથી સેફ રહી શકે છે. આજુબાજુના ગામડાઓમાં પણ હું રસ્તામાં ચેક કર્યો આવતા, આમાં પણ થોડુંક કંઈક ને કંઈક થોડુંક જે નિયમોનો ભંગ જોવામાં આવ્યો એના બાબતમાં જે તે ગામમાં વાહન રોકીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે અને લોકોને પાલન કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો એના માટે આજે આ મુલાકાત કરી છે અને કોરોનાની આ જ મહામારીમાં લોકોને અપીલ મારી આ જ છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને આપણા જે હાથ સાબુથી યા સેનિટાઈઝરથી આપણે સાફ રાખવાના છે એ ત્રણ બાબતોમાં આપણે એકદમ સ્ટ્રિક્ટલી પાલન કરીએ તો 100% આપણે પોતાનું અને પોતાનું પરિવારનું કોરોના આ જે બીમારી છે એનાથી બચાવ કરી શકીએ છીએ.